जूलॉजीमां ब्लड एटले के रक्त ऊपर आजनो आपनो टेलीकास्ट थई रह्यो छे। हूँ छु आजनो होस्ट डॉक्टर हेमंत चिमनलाल पारिख, एसोसिएट प्रोफेसर इन फिजियोलॉजी एट सोला मेडिकल कॉलेज। आई एम डॉक्टर हेमंत चिमनलाल पारिख, MD in gynec and MD in physiology। तो आज अपने लोही अने विशेष करीने रक्त कणों विषे चर्चा करीशू। एक पहलाना समय नो फिल्म नो डायलॉग याद आवे छे, तुम्हारा खून खून हमारा खून पानी, तुम करो वो मनमानी हम करे तो बेईमानी। अगेन हूँ रिपीट करीश, तुम्हारा खून खून हमारा खून पानी, तुम करो तो मनमानी हम करे तो बेईमानी। मित्रों लोही विषे आज चर्चा करीशू। वॉट इज ब्लड? ब्लड इज अ कनेक्टिव टिश्यू whose cells are suspended in a liquid material। लोही ए एवी संयोजक पेशी छे के जेमा प्रवाही माध्यम में अलग अलग कोषो तरता रहे छे। लोही एक अगत्यनु जैविक द्रव्य छे। लोही शरीरना जुदा जुदा खूणे अलग अलग द्रव्यो अने मटीरियलनु ट्रांसपोर्टेशन वहन करे छे। शरीरना कोषो अने बारना वातावरण वच्चे आ लोही एक होमियोस्टेसिस स्टेबिलाइजिंग फेक्टर तरीके कार्य करे छे। लोहीना जुदा जुदा तत्वों विषे जोईए तो लोही न्यूट्रिएंट्स पोषक तत्वों वहन करे छे। पोषक तत्वों में छे वायु में ऑक्सीजन, ए सीवाय ग्लूकोज, एमाइनो एसिड्स अने विटामिन्स। लोही ट्रांसपोर्ट करे छे एक्सक्रीटरी प्रोडक्ट्स, कार्बन डाइऑक्साइड, यूरिया, यूरिक एसिड, क्रिएटिनिन अने आम जुओ तो पानीनु पण वहन करे छे। जे पानीने आपणे वेस्ट प्रोडक्ट नथी कहता पण आपणा यूरिनमां पेशाबमां लगभग 90-95% घणी वखत एनाथी पण वधारे टका भाग पानीनो ज होय छे। लोही शरीरने प्रोटेक्शननुं कार्य करे छे, विशेष करीने जुदा जुदा रोगोथी बचावे छे, जुदा जुदा चेपथी बचावे छे। लोही आपणा शरीरनुं एसिड बेस बेलेंस एटले के शरीरनुं लोहीनुं ब्लडनुं पीएच 7.4 मेंटेन करवा माटे मदद करे छे। लोहीमां रहेला विविध प्रकारना बफर्स ज्यारे लोहीना पीएचमां फेरफार थाय त्यारे एने फरीथी 7.4 तरफ लावानो प्रयत्न करे छे। अर्थात के लोहीनुं पीएच अल्कलाइन छे। अल्कलाइन पीएचमां शरीरना जुदा जुदा कार्यो खूब ज सारी रीते सुचारू रीते थई शकता होय छे। लोही ए सिवाय आपणा शरीरनुं तापमान नियमनुं कार्य करे छे। જ્યારે વધારે તાપમાન હોય ત્યારે ચામડીની લોહીની નળીઓ ખુલે છે અથવા તો વિકસિત થાય છે। ચામડીમાં વિશેષ પ્રકારમાં વિશેષ પ્રમાણમાં લોહીનું વહન થાય છે। જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે શરીરમાં પરસેવો થાય અને એ પ્રમાણે અલગ અલગ રીતે લોહી દ્વારા આપણા શરીરના તાપમાનનું પણ નિયમન થતું હોય છે।
લોહીમાં મુખ્યત્વે કયા કયા તત્વો છે? ફોર્મ્ડ એલિમેન્ટ્સ એટલે કે કોષ, કયા કયા? રક્તકોષો અથવા રેડ બ્લડ સેલ, ટૂંકામાં આરસી રેડ સેલ પણ કહે છે, શ્વેતકણો વ્હાઇટ બ્લડ સેલ્સ, ત્રાકકણો પ્લેટલેટ્સ અને ફાઇબ્રિનોજન. લિક્વિડ પોર્શન, લિક્વિડ પોર્શનમાં રક્તજળ અથવા રક્તરસ જેને આપણે પ્લાઝમા કહીએ છીએ. પ્લાઝમા એ ક્લિયર સ્ટ્રો કલર્ડ લિક્વિડ એટલે કે ટ્રાન્સપેરન્ટ, થોડુંક પીળા રંગનું પ્રવાહી છે. આગળ જોઈએ તો જે પ્રમાણે સ્લાઇડમાં બતાવ્યું છે એ પ્રમાણે સેન્ટ્રીફ્યુજ બ્લડ સેમ્પલ, શરીરની લોહીની નળીમાંથી વેન્સમાંથી લોહી લઈને જ્યારે એને 4000 રિવોલ્યુશન્સ પર મિનિટથી ફેરવવામાં આવે તો એ લોહીની નળીમાં અલગ અલગ રંગના દ્રવ્યો જુદા પડે છે. સૌથી નીચે લગભગ 40-42% જેટલું રેડ બ્લડ સેલનું લાલ કલરનું પ્રવાહી છે, એની ઉપર બફી કોટ બફ કલરનું જે પ્રવાહી છે એમાં મુખ્યત્વે વ્હાઇટ બ્લડ સેલ્સ, શ્વેતકણો અને પ્લેટલેટ્સ, તેની ઉપર ટ્રાન્સપેરન્ટ ટાઈપનું લિક્વિડ એટલે કે પ્લાઝમા હોય છે. આ જ લોહીના એક ટીપાને જ્યારે સ્લાઇડ ઉપર મૂકીને એની એક પાતળી સ્લાઇડ બનાવવામાં આવે જેને આપણે પેરિફરલ બ્લડ સ્મિયર કહીએ છીએ, આ સ્લાઇડમાં લોહી સુકાઈ જાય ત્યારે એને અલગ અલગ પ્રકારના ડાઈઝ અથવા સ્ટેન્સ દ્વારા, કલરિંગ એજન્ટ દ્વારા સ્ટેન કરવામાં આવે તો પેરિફરલ બ્લડ સ્મિયર બને છે. એમાં આપણે અલગ અલગ પ્રકારના વ્હાઇટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સને, રક્તકણોને અને શ્વેતકણોને જોઈ શકીએ છીએ. આપણે જે 45% ઓફ સેલ્સ, લોહીના જે 45% જેટલો ભાગ કોષો છે એને આપણે હિમેટોક્રિટ વેલ્યુ કહેવામાં આવે છે, અને પ્લેટલેટ્સ અથવા તો પ્લાઝમા છે એ ઉપરનું જે સુપરનેટન્ટ ક્લિયર ફ્લુઇડ છે એને આપણે રક્તજળ અથવા પ્લાઝમા કહીએ છીએ. પ્લાઝમા ઇઝ અ મિક્સચર ઓફ વોટર, એમાઇનો એસિડ્સ, ગ્લુકોઝ, લિપિડ્સ ઓર ટ્રાયગ્લિસરાઇડ્સ, વિટામિન્સ, હોર્મોન્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ સેલ્યુલર વેસ્ટ પ્રોડક્ટ્સ. અર્થાત પ્લાઝમામાં રક્તરસમાં અથવા રક્તજળમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? તો રક્તજળમાં પાણી, એમાઇનો એસિડ્સ, ટ્રાયગ્લિસરાઇડ્સ, ગ્લુકોઝ, વિટામિન્સ, હોર્મોન્સ, અલગ અલગ પ્રકારના આયન્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ અને સેલ્યુલર વેસ્ટ એટલે કે કોષોના ચયાપચયમાંથી ઉત્પન્ન થનાર નિષ્કાસન અથવા ઉત્સર્જક દ્રવ્યો લાઈક કાર્બન ડાયોક્સાઇડ, યુરિયા, ક્રિએટિનિન, યુરિક એસિડ, આ બધી જ વસ્તુઓ આપણને પ્લાઝમામાં અથવા રક્તજળમાં જોવા મળે છે. ચિત્ર જોઈએ તો રેડ બ્લડ સેલ્સને જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ, ટોપ વ્યૂ એન્ડ સ્લાઇડ વ્યૂ. રક્તકણો એ ડિસ્ક શેપ્ડ, રકાબી જેવા, એક તરફથી ચપટા, ઉપર નીચેથી ચપટા અને બીજી તરફથી ગોળ પ્રકારના કોષ છે. રક્તકણો સામાન્ય રીતે ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર ધરાવતા હોતા નથી. સવાલ એ થાય કે મોટાભાગના કોષ અનિયમિત આકારના અથવા તો સ્ફેરિકલ
કે ગોળાકાર જેવા હોય છે, દડા જેવા હોય છે. જ્યારે રક્તકણો શા માટે? ડિસ્ક શેપ આવા ચપટા અને અલગ પ્રકારના હોય. રક્તકણો ડિસ્ક શેપ હોવાથી એનો ફાયદો એ થાય છે કે એ લોકો અથવા રક્તકોષો નાની એવી જગ્યામાંથી જ્યારે લોહી કેપિલરીઝમાં કેશવાહિની જેવી નળીઓમાં વહેતું હોય ત્યારે બે કોષ વચ્ચેની નાનામાં નાની જગ્યા, ઘણીવાર 8 માઇક્રોન, 10 માઇક્રોન, 6 માઇક્રોન જેવી નાની જગ્યા હોય, એમાંથી પણ આ રક્તકણો આરામથી પસાર થઈ શકે અને લોહીની નળી અથવા કેશવાહિનીઓ નળીઓ બ્લોક ના થાય એના માટે રક્તકણનો શેપ, આકાર ડિસ્ક શેપ છે. નાની જગ્યામાંથી પણ એ દબાઈને અથવા ચપટા થઈને નીકળી શકે છે. રક્તકણ વિશે વિશેષ કરીને જે આ ડિસ્ક શેપ છે એનો મુખ્ય ફાયદો એ છે કે એ બાયકોન કે ડિસ્ક શેપ હોવાથી એનો સરફેસ એરિયા એટલે કે બહારનો એરિયા વધારે મળે છે. એના લીધે ટ્રાન્સપોર્ટેશન ઓફ ગેસીસ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન વધારે સારી રીતે થઈ શકે છે. જે ટોટલ રેડ બ્લડ સેલ્સ શરીરમાં 4.5 થી 5.5 મિલિયન અર્થાત 45 થી 55 લાખ રક્તકોષો છે તેનો સરફેસ એરિયા આપણા શરીરનો જે ચામડીનો સરફેસ એરિયા છે એનાથી 2000 ગણો વધારે છે. આટલો મોટો સરફેસ એરિયા હોવાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા ગેસનું ખૂબ જ આરામથી વહન થઈ શકે છે. ડિસ્ક શેપ અથવા બાયકોનકેવ શેપ હોવાથી રક્તકણો હિમોગ્લોબિન નામનું જે રક્તરંજક દ્રવ્ય રક્તકણમાં રહેલું છે એની વધારે નજીક આવી શકે છે અને તેના કારણે પણ ઓક્સિજન અથવા કાર્બન ડાયોક્સાઇડનું એક્સચેન્જ વધારે સરળતાથી થઈ શકે છે. રક્તકણમાં મુખ્ય તત્વ શું છે? રક્ત રંજક દ્રવ્ય હિમોગ્લોબિન, જે કોષનો લગભગ 1/3 ભાગ રોકે છે. હિમોગ્લોબિન એ લોહીને વિશેષ પ્રકારનો રંગ અથવા કલર આપે છે. જ્યારે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે લૂઝ કોમ્બિનેશનમાં સંયોજાય ત્યારે ઓક્સી હિમોગ્લોબિન બને છે. અર્થાત ધારો કે લોહી જ્યારે ફેફસામાંથી બહાર આવે ત્યારે આપણે શ્વાસમાં લીધેલો ઓક્સિજન હિમોગ્લોબિન સાથે સંયોજાય, ઓક્સી હિમોગ્લોબિન બને અને આના હિસાબે બ્રાઇટ રેડ કલરનું લોહી બને, એકદમ ચમકતા લાલ રંગનું, વી કેન સે વાઇબ્રન્ટ રેડ કલર. આ જ લોહી જ્યારે હૃદયમાં થઈને શરીરના જુદા જુદા અવયવોમાં જાય ત્યારે ટીસ્યુઝમાં, પેશ અને કોષીઓમાં, સોરી કોષ અને પેશીઓમાં શરીરના ચયાપચયની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો હોય. આ કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન લઈ લે અને ઓક્સિજન ટીસ્યુઝને ટ્રાન્સફર કરે. અર્થાત જે વિનસ બ્લડ હોય, જે લોહી હૃદય તરફ આવવાનું હોય, તેમાં હિમોગ્લોબિનની સાથે કાર્બન ડાયોક્સાઇડ સંયોજાયેલો હોય, આપણે એને કાર્બોક્સી હિમોગ્લોબિન કહીએ. અને કાર્બોક્સી હિમોગ્લોબિન ડાર્ક બ્લુ કલરનું, થોડાક અલગ કલરનું જોવા મળે છે. રેડ બ્લડ સેલ્સ એનો લાઈફ સ્પાન, સામાન્ય રીતે રક્તકણની જિંદગી લગભગ 120 દિવસની હોય છે. આપણે જોઈએ તો ડે ટુ ડે લાઈફમાં રોજ કેટલાય રક્તકણો લોહીમાંથી રિમૂવ થાય છે અથવા લોહીમાંથી દૂર થઈને સ્પ્લીન જેવા અવયવમાં જાય છે, જેને આપણે રક્તકણનું કબ્રસ્તાન કહીએ છીએ, જ્યાં આગળ આ વૃદ્ધ અથવા તો ડીરેન્જ RBCsનું આગળ ઉપર પ્રક્રિયા થતી હોય છે.
ત્યાં જાય છે એની સાથે કેટલીક સંખ્યામાં નવા રક્તકણો ઉમેરાતા પણ હોય છે આ બંને પ્રક્રિયા એકબીજા સાથે બેલેન્સ્ડ હોય છે એટલે કે there is a homeostasis homeostasis is balance or steady state of a particular event so homeostasis of control of red blood cells which means एक तरफ जे रेड ब्लड सेल्स बने छे हिमोपोएसिस अने बीजी तरफ जे रक्त कणोनो मृत्यु अने विनाश थाय छे हिमोलिसिस आ बन्ने प्रक्रिया हिमोपोएसिस एंड हिमोलिसिस ज्यारे संतुलित होय त्यारे रक्त कणोनी संख्या बेलेंस रहे छे जे आपणे सामान्य संजोगोमां जोईए छे नॉर्मल रेड ब्लड सेल काउंट आरबीसी रेड ब्लड सेल काउंट अथवा तो आरसीसी रेड सेल काउंट ए पर क्यूबिक मिलीलीटर मिलीमीटर ऑफ ब्लड अथवा तो पर एमएल ऑफ ब्लड तरीके दर्शावामां आवे छे मेल्स में पुरुषों में एडल्ट मेल्स में रक्त कणों की संख्या 4.5 to 5.5 million, 1 million એટલે 10 લાખ કોષ ગણીએ તો પુખ્ત પુરુષોમાં 45 થી 55 લાખ રેડ બ્લડ સેલ દર ક્યુબિક મિલીમીટર ઓફ બ્લડમાં હોય છે ફિમેલ્સમાં સ્ત્રીઓમાં જોઈએ તો આ સંખ્યા થોડીક ઓછી હોય છે એટલે કે સ્ત્રીઓમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા 4.2 થી 5.4 મિલિયન સેલ્સ પર ક્યુબિક મિલીમીટર હોય અથવા તો 42 થી 54 લાખ રેડ બ્લડ સેલ્સ પર એમએલ ઓફ બ્લડ એ આપણે સ્ત્રીઓની નોર્મલ રેડ બ્લડ સેલ કાઉન્ટ ગણી શકીએ જ્યારે લોહીમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા વધે એને આપણે ઇરિથ્રોસાઇટોસિસ સાઇટોસિસ મીન્સ ઇન્ક્રીઝ ઇન ધ નંબર ઓફ સેલ્સ ઇરિથ્રોસ મીન્સ રેડ સો ઇરિથ્રોસાઇટોસિસ મીન્સ ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ રેડ બ્લડ સેલ કહીએ છીએ અને જ્યારે આ રેડ બ્લડ સેલ કાઉન્ટ વધે ત્યારે લોહીની વિસ્કોસિટી વધે છે અને ઓક્સિજન કેરિંગ કેપેસિટી પણ વધતી હોય છે એનાથી ઉલટું જ્યારે રેડ બ્લડ સેલ કાઉન્ટ ઘટે ઇરિથ્રોપેનિયા ઇરિથ્રોસાઇટોસિસ ઇરિથ્રોપેનિયા પેનિયા ઇઝ ડિક્રીઝ ઇરિથ્રોસ ઇઝ રેડ જ્યારે રક્ત કણોની સંખ્યા ઘટે ત્યારે એને ઇરિથ્રોપેનિયા કહે છે એટલે કે ધારો કે મેલ્સમાં 4 મિલિયન સેલથી પણ નીચે કાઉન્ટ જાય તો એને ઇરિથ્રોપેનિયા કહી શકીએ અને જ્યારે આવી કાઉન્ટ ઘટે ત્યારે લોહીની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટતી હોય છે જેને આપણે સામાન્ય સંજોગોમાં એનિમિયા અથવા તો રક્ત અલ્પતા અથવા પાંડુરોગ તરીકે ઓળખીએ છીએ હવે આપણે થોડીક વિગતો રેડ બ્લડ સેલ ફોર્મેશન રક્તકણોનો જન્મ અને વિકાસ કેવી રીતે થાય એ જોઈએ ઇનિશિયલી એટલે કે ગર્ભાવસ્થામાં યોક્સેક લીવર અને સ્પ્લીન કલેજુ અને બરોડ આ 3 અવયવોમાં રેડ બ્લડ સેલનું જન્મ થતો હોય છે સગર્ભાવસ્થામાં અથવા તો બાળપણમાં ફિટસમાં ગર્ભમાં યોક્સેક લીવર અને સ્પ્લીન જન્મ પછી જ્યારે નાનું બાળક હોય એના આરબીસીસ મોસ્ટ ઓફ ધ ટાઈમ બોન્સ અને પર્ટિક્યુલરલી રેડ બોન મેરોમાં બનતા હોય છે જેમ જેમ આ બાળક એડલ્ટ થાય તેમ તેમ ફ્લેટ બોન્સ ચપટા હાડકાના મેરોમાં
मज्जामा चपटा हड़कानी मज्जामा रेड ब्लड सेल्स बनवानू शुरू थाय छे। परंतु जारे जरूर पड़े त्यारे फरी थी रेड ब्लड सेल्स लीवर अने स्प्लीन अथवा तो रेड बोन मेरो मा पण बनी सकता होय छे। अर्थात देर इज पॉसिबिलिटी ऑफ रेड ब्लड सेल फॉर्मेशन इन रेटिक्युलो एंडोथीलियल सेल्स। वॉट इज द लाइफ साइकल ऑफ अ रेड ब्लड सेल? रेड ब्लड सेल नू जीवन चक्र केवी रीते होय छे? सामान्य संजोगों में समझिए तो रेड ब्लड सेल ना सिंथेसिस थी मांडी ने रेड ब्लड सेल ना डिस्ट्रक्शन नी प्रक्रिया, रक्त कणों ना संयोजन अथवा जन्म थी मांडी ने तेना विनाश सुधी नी प्रक्रिया ने आपणे एनु जीवन चक्र कही सकिए। तो सौथी पहलू नॉर्मल इंटेस्टाइन अथवा स्मॉल इंटेस्टाइन एब्सॉर्ब्स द न्यूट्रिएंट्स। आपणे जे खोराक में लोह तत्व फॉलिक एसिड विटामिन बी 12 अने रिलेटेड वस्तुओं लईए छे तेनुं शोषण अभिशोषण नाना आतरडामां थाय छे। आ न्यूट्रिएंट्स कलेजामां लीवरमां थईने रेड बोन मेरो लाल रक्त मज्जामां जाए छे। हिमोपोएसिस एटले के रक्त कणोनी बनवानी प्रक्रिया बोन मेरोमां शुरू थाय छे। अने मेच्योर आरबीसीस पुख्त अने परिपक्व रक्त कणो लोहीमां रिलीज थाय छे। आ मेच्योर आरबीसीस तेमनुं कार्य लोहीमां लगभग 120 दिवस सुधी करे छे। એ પછીથી આ આરબીસીસ વૃદ્ધ થાય છે અથવા કાર્યક્ષમ રહેતા નથી। આવા ડેડ આરબીસીસને મૃત રક્તકોષોને સ્પ્લીન અને લીવર કલેજુ અને બરોળમાં લઈ જવામાં આવે છે। સ્પ્લીનને બરોળને રક્તકોષોનું કબ્રસ્તાન કહે છે। રક્તકોષ मृत रक्तकोष जारे बरोल में आवे त्यारे ए रक्तकोषों विघटन शुरू थाय छे अने रेड ब्लड सेल नू रक्तरंजक द्रव्य हिमोग्लोबिन ए हिम अने ग्लोबिन प्रोटीन अने रक्तरंजक द्रव्य में छूटू पड़े छे अथवा विभाजित थाय छे। हिम ए जे आयरन कंटेनिंग રિંગ છે એમાંથી લો તત્વ છૂટું પડે છે અને એ લો તત્વ લોહીમાં શોષાઈને ફરીથી રક્ત મજ્જામાં બોન મેરોમાં અસ્થિ મજ્જામાં પહોંચે છે। ત્યાં આગળ તે ફરીથી હિમોગ્લોબિનના સિન્થેસિસમાં ઉપયોગમાં આવે છે। એ સિવાય આ પ્રક્રિયા દરમિયાન બિલીરુબિન અને બિલીવર્ડિન નામના બાઇલ પિગમેન્ટ્સ ઉત્પન્ન થાય છે। આ બંને પિગમેન્ટ્સ પેશાબમાં યુરોબિલિનોજેન અને સ્ટૂલ્સમાં સ્ટર્કોબિલિનોજેન તરીકે એક્સક્રીટ થાય છે, જેના લીધે આ બંને ઉત્સર્જક દ્રવ્યોને ટિપિકલ પીળાસ પડતો રંગ મળે છે। સ્ટર્કોબિલિનોજેન અને યુરોબિલિનોજેન એ બંને સ્ટૂલ્સ અને યુરિનને એનો ટિપિકલ યલોઇસ અથવા અંબર કલર પ્રદાન કરે છે। આગળ જોઈએ તો આરબીસીઝના સિન્થેસિસ દરમિયાન શરૂઆતમાં જ્યારે આરબીસીઝ બને છે ત્યારે એમને ન્યુક્લિયસ કોષ કેન્દ્ર હોય છે, પરંતુ જેમ જેમ તે વિકાસ પામે છે તેમ કોષ કેન્દ્ર એમાંથી બહારની તરફ ફેંકાઈ જાય છે। આનું કારણ એ છે કે રક્તકણો ચપટા આકારના અથવા બાયકોન કે ડિસ્ક શેપના કોષ છે। જ્યારે એમાંથી આ રીતે
આ વિભાજન થાય અથવા આ રીતે ન્યુક્લિયસ ના હોય તો હિમોગ્લોબિન માટે વધારે જગ્યા મળે છે અને રક્તકણોમાં ન્યુક્લિયસ ન હોવાથી, કોષ કેન્દ્ર ન હોવાથી તે લોકો પ્રોટીન સિન્થેસાઇઝ કરવાનું અથવા તો વધારે સંખ્યામાં વિભાજિત થવાનું, ડિવિઝનનો શક્તિ ગુમાવે છે. અર્થાત આરબીસીસ કેનોટ હેવ સેલ ડિવિઝન, મીન્સ કેનોટ મલ્ટીપ્લાય. આરબીસીસ કેનોટ સિન્થેસાઇઝ પ્રોટીન. એની સરખામણીમાં વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેતકણો સામાન્ય રીતે ખૂબ જ આરામથી ડિવાઈડ થઈ શકતા હોય છે અથવા સંખ્યા વૃદ્ધિ કરી શકતા હોય છે. આરબીસીઝનું સિન્થેસિસ એટલે કે હિમોપોએસિસ અને હિમોલિસિસ આ બંને કેવી રીતના નિયમનમાં રહેતા હશે? તો ઇરિથ્રોપોએટિન નામનો એક હોર્મોન અથવા કંટ્રોલિંગ ફેક્ટર છે જે હિમોપોએસિસ અથવા તો રક્તકણોની સિન્થેસિસની પ્રક્રિયાને ઉત્તેજન આપે છે. ઇરિથ્રોપોએટિન મુખ્યત્વે કિડનીઝ એટલે કે એક્સક્રિટરી સિસ્ટમના મુખ્ય અવયવ મૂત્રપિંડમાંથી અને લઘુ અંશે ઓછી માત્રામાં લીવર કલેજામાં બનતા હોય છે. જ્યારે લાંબો સમય સુધી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અથવા તો લાંબો સમય સુધી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહે ત્યારે તે વિશેષ કરીને મૂત્રપિંડને એ કરતા હોય છે કે જેથી મૂત્રપિંડ મારફતે વધારે પ્રમાણમાં ઇરિથ્રોપોએટિનનું સિક્રીશન થાય છે. જ્યારે આ ઇરિથ્રોપોએટિન વધારે પ્રમાણમાં સિક્રીટ થાય, સ્ત્રાવ થાય, ત્યારે વધારે પ્રમાણમાં રક્તકણોનું સિન્થેસિસ અથવા તો સંયોજન થાય છે. જે લોકો હાઈ અલ્ટિટ્યૂડ ઉપર, ઊંચાઈ ઉપર રહેતા હોય જ્યાં આગળ ઓક્સિજનનું પ્રમાણ નીચું હોય છે ત્યાં નેચરલી એમના લોહીમાં રક્તકણોનું પ્રમાણ વધારે હોય છે. આપે કદાચ કાશ્મીર કી કલી પિક્ચર જોયું હોય. કાશ્મીરના લોકો સફરજન પણ ગુલાબી, કાશ્મીરના છોકરા છોકરીઓના ગાલ પણ ગુલાબી. વાય? બીકોઝ ધે હેવ, એ લોકો જન્મે છે ક્યાં આગળ? કે જ્યાં આગળ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અથવા તો ઓક્સિજનનું દબાણ ઓછું છે, વિચ મીન્સ કે એ લોકો જે શ્વાસ લેશે તેમાં પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે. અને જ્યારે આવું ઓક્સિજનનું પ્રમાણ શ્વાસની હવામાં ઓછું હોય, લાંબો સમય સુધી ઓછું હોય, ત્યારે દેખીતી રીતે ઇરિથ્રોપોએટિન વધારે સંખ્યામાં નીકળે અથવા સ્ત્રવે અને નેચરલી રેડ બ્લડ સેલ્સની સંખ્યા પણ વિશેષ હોઈ શકે છે. આપણે બાજુના ચિત્રમાં જોઈએ તો જ્યારે ઓક્સિજનનું પ્રમાણ લોહીમાં ઓછું હોય ત્યારે તે લીવર અને કિડની બંને ઉપર સ્ટિમ્યુલસની ઇફેક્ટ આપશે. લીવર અને કિડનીમાંથી ઇરિથ્રોપોએટિનની સંખ્યા અથવા રિલીઝ વધશે. વધારે ઇરિથ્રોપોએટિન રિલીઝ થવાથી બોન મેરોનું સ્ટિમ્યુલેશન થશે અને બોન મેરોમાંથી વધારે પ્રમાણમાં રક્તકણોની હાજરી નીકળશે અથવા રક્તકણો સિન્થેસાઇઝ થશે. જ્યારે વધારે પ્રમાણમાં રક્તકણો સિન્થેસાઇઝ થાય ત્યારે તે અગેઇન રેડ બ્લડ સેલ્સના ઇરિથ્રોપોએટિન સિન્થેસિસને ડિપ્રેસ કરશે અથવા તો નેગેટિવ ઇફેક્ટ આપશે. આને આપણે નેગેટિવ ફીડબેક કંટ્રોલ કહી શકીએ. અર્થાત વધારે પ્રમાણમાં રક્તકણો બને તો કિડનીઝમાંથી ઓછું ઇરિથ્રોપોએટિન સિક્રીટ થાય અને જ્યારે ઓછા પ્રમાણમાં રક્તકણો બને અથવા તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે વધારે ઇરિથ્રોપોએટિન બને અને વધારે પ્રમાણમાં રક્તકણોનું સિન્થેસિસ થાય. આ ચિત્રમાં આપણને
अलग अलग प्रकार ना रेड ब्लड सेल्स केवी रीतना बने तेनु बतावामां आव्युं छे। हिमोसाइटोब्लास्ट ए प्रिमिटिव सेल, एमांथी जुदा जुदा प्रकार ना प्रो सेल्स डिवाइड थाय, प्रो इरिथ्रोब्लास्ट, मोनोब्लास्ट वगैरह। अने प्रो इरिथ्रोब्लास्ट मांथी अर्ली, इंटरमीजिएट अने लेट नॉर्मोब्लास्ट बने, अथवा तो एने एनी स्टेनिंग कैरेक्टरिस्टिक प्रमाणे बेजोफिलिक, इओसिनोफिलिक अथवा हिट्रोफिलिक नॉर्मोब्लास्ट पण कहेवामां आवे छे। प्रो इरिथ्रोब्लास्ट, अर्ली नॉर्मोब्लास्ट, इंटरमीजिएट नॉर्मोब्लास्ट, लेट नॉर्मोब्लास्ट। एना पछी रेटिक्युलोसाइट्स बने, रेटिक्युलोसाइट्स माथी नेक्स्ट स्टेज मा इमेच्योर रेड ब्लड सेल बने, अने आ इमेच्योर रेड ब्लड सेल बोन मेरो मा गया पछी मेच्योर रेड ब्लड सेल तरीके परिपक्व थईने फरी पाछा लोहीना परिभ्रमण मा आवे। सामान्य रीते हिमोग्लोबिन बनवानी शुरुआत इंटरमीजिएट नॉर्मोब्लास्ट तबक्के थती होय छे। आज प्रक्रियाना जुदा जुदा नामों अलग अलग पुस्तिकाओ प्रमाणे पण आपवामां आवेल छे, एटले के नॉर्मोब्लास्टना जे त्रण स्टेज छे एने एमनी स्टेनिंग कैरेक्टरिस्टिक प्रमाणे पण नाम आपवामां आवे छे। सेल डिविजन थाय अथवा हिमोपोएसिस थाय एमां कई कई वस्तुओनी जरूर होय छे। सेल डिविजन नीड्स विटामिन बी 12, सेल डिविजन दरमियान फॉलिक एसिडनी जरूर पड़े, ऑल्सो इंट्रिंसिक फेक्टर, आतरडामां स्मॉल इंटेस्टाइन नाना आतरडामां इंट्रिंसिक फेक्टर होय ए आयन अने पर्टिक्युलरली फॉलिक एसिड विटामिन बी 12 ना अभिशोषणमां मददरूप थाय। आ बधानी साथे डीएनए सिंथेसिस अने आयरन नीडेड फॉर हीमग्लोबिन सिंथेसिस ऑफ हीम आयन, सो बॉडी रीयूजिस आयन रिलीज ड्यूरिंग हीम डिस्ट्रक्शन, हीमोग्लोबिन डिस्ट्रक्शन 1। बॉडी यूजिस आयरन विच इज एब्सॉर्ब फ्रॉम द इंटेस्टाइन एंड फॉर दिस सिंथेसिस ऑफ डीएनए शरीर ने विटामिन बी 12 अने फॉलिक एसिड नी पण जरूर पड़ती होय छे। आरबीसीज ऊपर हाइपोटोनिक अने हाइपरटोनिक सलाइन नी शुं असर थई शके? हाइपोटोनिक सलाइन मा आरबीसी करता पाणी नुं प्रमाण विशेष होय छे, एटले के एनी ऑस्मोलारिटी हाइपोटोनिक सलाइन नी ओछी छे। आना परिणामे पाणी रेड ब्लड सेल्स मा दाखल थशे अने रेड ब्लड सेल्स स्वेल थशे, जे डिससेप छे एमांथी गोळ आकारना थशे। हजु पण जो वधारे पाणी शोषाय तो रेड ब्लड सेल बस्ट थई जशे, जेने आपणे हिमोलिसिस कहीए छीए। अर्थात ज्यारे रक्त कणोने हाइपोटोनिक सलाइनमां मूकवामां आवे तो रक्त कणो पाणीનું અભિશોષણ કરશે। આજ રક્ત કણોને જ્યારે હાઇપરટોનિક સલાઇનમાં મૂકવામાં આવે ત્યારે રેડ બ્લડ સેલમાંથી પાણી બહારની તરફ જશે, એટલે કે રક્ત કણો શ્રિંક થશે અને ક્રિનેટેડ થશે, મતલબ કે રક્ત કણોમાંથી પાણીનું પ્રમાણ ઓછું થવાથી તે સંકોચાશે। Decreased oxygen carrying capacity of blood. What is anemia? तुम्हारा खून खून, हमारा खून पानी। सादी भाषा में जयरे लोहीनु पानी थी जाए त्यारे एने एनीमिया अथवा पांडु रोग कहे छे। चित्र में स्लाइड में बतायु छे प्रमाणे जयरे डाबी तरफ नी स्लाइड में पूरती संख्या में रक्त कणों अने पूरती संख्या में हिमोग्लोबिन छे, जमणी बाजूनी स्लाइड में द नंबर ऑफ रेड ब्लड सेल्स आर लेस अथवा तो तेमानुं जे रक्तरंजक द्रव्य हिमोग्लोबिन छे ओछू छे, अर्थात के आ कोषो एनीमिया पांडु रोग अथवा रक्त अल्पतानुं निशान छे। कया कया प्रकारना
एनीमिया अथवा तो रक्तअल्पता शरीर में जोवा मळे छे। पहलू छे न्यूट्रिशनल एनीमिया, एने आयन डेफिशियंसी एनीमिया पण कहे छे, एटले के कुपोषण द्वारा थती रक्तअल्पता। बीजू छे पर्निशियस एनीमिया, केटलाक जुदा जुदा वातावरण अथवा भौगोलिक स्थळोए जोवा मळे छे। आयन फॉलिक एसिड अने विटामिन बी 12 नी खोराक में कमी होय, त्यां आगळ जे खोराक पर्टिक्युलरली लेता होय एमां विटामिन्स की कमी हो एने पर्निशियस एनीमिया कहे छे। एने मेगेलोब्लास्टिक एनीमिया पण कहेवामां आवे छे। त्रीजू छे हेमरेजिक एनीमिया, एटले के ज्यारे शरीरमांथी लोही वही जाय अने एनीमिया थाय एने आपणे हेमरेजिक एनीमिया कहीए छे। ए पछी छे हिमोलाइटिक एनीमिया, जेमां लोहीना कणोनो नाश थाय अने एनीमिया थाय, देट इज हिमोलाइटिक एनीमिया। एना पछी छे एप्लास्टिक एनीमिया, जेमां बोन मेरो डिप्रेशन एटले के जे अस्थिमज्जा छे एनो कार्यक्षमता ओछी थाय अने एनीमिया थाय, एने एप्लास्टिक एनीमिया कहे छे। एने ए पछी थी सिकल सेल एनीमिया। सिकल सेल एनीमिया में हेरिडिटरी डिफेक्ट थवाथी जे डीएनए बेज अथवा एमाइनो एसिड्स छे एनु योग्य सिंथेसिस थतु नथी। आना परिणामे हिमोग्लोबिन क्रिस्टलाइज थई जाए अथवा तो एना क्रिस्टल बने, अने आरबीसी रेड ब्लड सेल ज्यारे लो मात्रा में अथवा ऑक्सिजन नु प्रमाण ओछू होय लोही में त्यारे आरबीसी बेन्ड थई जाए, सिकल शेपना बनी जाए, सिकल एटले दातड़ू। अने आवा सिकल सेल्स नानी नानी लोहीनी नळियो केशवाहिनीओने ब्लॉक करी दे अथवा एमां थतुं रक्त संचार बंद करे, जेना हिसाबे एक्सक्रुसिएटिंग जॉइंट पेन अने जुदा जुदा टर्मिनल ऑर्गन्सनू डेमेज थाय, तेने आपणे सिकल सेल एनीमिया कहीए छे। सिकल सेल एनीमियामां इन्फेक्शननी थवानी शक्यता वधारे रहे छे। जे बाळकोमां सिकल सेल डिजीजनू निदान थाय तेवा बाळकोने हाई अल्टिट्यूड अथवा लो ऑक्सिजन प्रेशर एवॉइड करवू जोईए। जरूर पड़े त्यारे एमने नाना सरखा चेपमां पण एंटीबायोटिक्स आपवा पड़े, क्यारेक क्यारेक एमने ब्लड ट्रांसफ्यूजन पण आपवू पड़े। सिकल सेल एनीमियामां घणीवार बोन मेरो ट्रांसप्लांट करवाथी राहत मळी शके छे, पण बोन मेरो ट्रांसप्लांट इज नॉट अ 100% रिस्क फ्री प्रोसीजर। एनीमियानू दर्दी रक्त अल्पता दना दर्दीना जनरली ए फिक्कू देखाय छे, एनामां सामान्य कार्य करवानी शक्तिनो अभाव होय छे, एना जीभ अथवा तो नख ऊपर पेलो एटले के फिकास जोवामां मळे छे, અને વધારે પડતું કાર્ય કરવાથી એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે। આપણા દેશમાં પ્રેગ્નન્ટ વિમેન એટલે કે સગર્ભા સ્ત્રીઓ અથવા એ પછીની સ્ત્રીઓ, લેક્ટેટિંગ વિમેન જે સ્ત્રીઓ બાળકોને સ્તનપાન કરાવતી હોય તેવી સ્ત્રીઓમાં રક્તઅલ્પતા થવાની, એનિમિયા થવાની શક્યતા વિશેષ હોય છે। આનું મુખ્ય કારણ એ છે કે આયરન રિચ ફૂડ પ્રમાણમાં ઓછું લેવામાં આવે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, લોહીનું કદ બ્લડ વોલ્યુમ વધતું હોય છે। જે બાળક ગર્ભમાં વિકસે છે તે બાળકને પણ લોહી અને જુદા જુદા અવયવોની બનાવટ માટે આયરનની વિશેષ જરૂર હોય છે। જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રસૂતા સ્ત્રી અથવા સગર્ભા સ્ત્રી આયન ના લે ખોરાકમાં, તો આ આયન એના લોહીમાંથી અથવા તો આયરન સ્ટોરેજમાંથી
બાળકના માટે લઈ જવામાં આવે છે અને આવી સ્ત્રીઓને રક્તઅલ્પતા અથવા એનિમિયા કે પાંડુરોગ થવાની શક્યતા વધારે હોય છે. બેસોફાયન સૌથી વધારે મહત્વનું આયરનનો સોર્સ છે. ગ્રીન લીફી વેજીટેબલ્સ, જુદી જુદી ભાજી અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં આયરનનું પ્રમાણ વિશેષ હોય છે. ઘણી વખત લાલ રંગના જે ફ્રૂટ્સ અથવા તો શાકભાજી છે, દાખલા તરીકે ટામેટા, બીટ, એમાં પણ પુષ્કળ માત્રામાં આયરન હોવાની શક્યતા રહેલી છે. ચીપ સોર્સ ઓફ આયરન, આયરન માટેનું સસ્તું શાસ્ત્ર અથવા સસ્તું અસ્ત્ર કયું છે? તો આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ્સ જે સરકારી દવાખાનાઓમાં અને હેલ્થ વર્કર બહેનો ઘેર ઘેર આપતી હોય છે, તે આયરન અને ફોલિક એસિડની ગોળીઓ એ ખૂબ જ અસરકારક અને સસ્તા ભાવની આયરનની એક પ્રકારની માત્રા છે. આયરન ટેબ્લેટ્સ સામાન્ય રીતે જમ્યા પછી લેવી જોઈએ. આયરન ટેબ્લેટ્સ લેનાર વ્યક્તિને થોડા લૂઝ મોશન, સહેજ ઝાડા જેવું અથવા ક્યારેક બંધ કોષ કોન્સ્ટિપેશન જેવું થઈ શકે છે. આયરન ટેબ્લેટ લેનાર વ્યક્તિના દસ્તનો કલર કાળો બની શકે છે. આ વિશેષ કરીને ધ્યાન રાખવાની વસ્તુ હોય છે કે કેટલીક વાર જેને ખ્યાલ ના હોય તો કાળા રંગનું દસ્ત આવવાથી વ્યક્તિ ગભરાઈ જાય છે કે એને રક્તસ્રાવ થાય છે, પણ ખરેખર આયરન ટેબ્લેટ લેનાર વ્યક્તિને એનું અનએબસોર્બ્ડ આયરન જ્યારે દસ્તમાં જાય ત્યારે કાળા કલરનું સ્ટૂલ્સ પાસ થતો હોય છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન વિશે, એક જ્યારે સિવિયર એનિમિયા હોય, આપણે સામાન્ય રીતે હિમોગ્લોબિનનું પ્રમાણ 12-14 ગ્રામ પર 100 ml ઓફ બ્લડ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં આ પ્રમાણ ઘણીવાર 4 કે 6 પણ ઓછું હોય ત્યારે તેને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની જરૂર પડે છે. કેટલીક વ્યક્તિઓને એક્યુટ બ્લડ લોસ, એક્સિડન્ટ અથવા બીજા કોઈ કારણથી 2-3 લિટર જેવો બ્લડ લોસ થઈ જાય ત્યારે પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની જરૂર પડે છે, લોહીના બાટલા ચડાવવાની જરૂર પડે છે. કેટલાક માયલોબ્લાસ્ટિક એનિમિયાના કેસમાં પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની જરૂર પડતી હોય છે. આવા વખતે કોઈ સગા સંબંધીનું લોહી, કોઈ સ્ટાન્ડર્ડ વ્યવસ્થિત લેબોરેટરીમાંથી લોહી લેવું જોઈએ, અથવા તો કોઈ મિત્રો કે જે લોહીનું દાન કરે રક્તદાન, તેમની પાસેથી લોહી લેવું જોઈએ. આનું મહત્ત્વ એટલા માટે છે કે જ્યારે તંદુરસ્ત વ્યક્તિનું લોહી હશે, એની પ્રોપર યોગ્ય તપાસ થઈ હોય, ચકાસણી થઈ હોય, ત્યારે એ લોહીમાં જોન્ડિસ કે એઇડ્સ જેવા રોગના વિષાણુઓ, વાયરસીસ હોવાની શક્યતા ઓછી રહે છે. અને એના માટે આ લોહી ચડાવતા પહેલાં વિશેષ જરૂરી હોય છે. લોહીનું કદ, એક વ્યક્તિના શરીરમાં લોહી કેટલા પ્રમાણમાં હોઈ શકે, તો બ્લડ વોલ્યુમ એ શરીરના કદ પ્રમાણે, શરીરના ફ્લુઇડ્સ એટલે કે પ્રવાહીના પ્રમાણે અને ઇલેક્ટ્રોલાઇટ્સના પ્રમાણે બદલાઈ શકતું હોય છે. પણ સામાન્ય રીતે એવરેજ સાઇઝની વ્યક્તિ, પુખ્ત વ્યક્તિનું લોહી 5-1 લિટર જેટલું હોય છે. હૃદય જ્યારે નિયમિત પ્રમાણે 70-75 ધબકારા 1 મિનિટના કરે ત્યારે 1 મિનિટમાં 5 લિટર જેટલું લોહી હૃદયમાંથી બહાર આવે છે. અર્થાત 1 મિનિટમાં પૂરેપૂરું લોહી દરેક અવયવમાંથી પસાર થઈ શકતું હોય છે. એક આ સિવાય આપણા દેશમાં લોહીની કમીથી થતો એનિમિયા, વિશેષ કરીને ગામડામાં અથવા તો ઇમ્પ્રોપર હાઇજીન, વ્યવસ્થિત આરોગ્યની સંભાળ ના લેવામાં આવે ત્યારે વિવિધ પ્રકારના કૃમિ વર્મ્સ શરીરમાં દાખલ થતા હોય છે.
એમાં પણ રાઉન્ડ વર્મ્સ એન્ડ ટેપ વર્મ્સ. પટ્ટી કૃમિ વિશેષ કરીને આંતરડા અને જઠરમાં ચોંટી જતા હોય છે અથવા ત્યાં આશ્રય લે છે. આ પટ્ટી કૃમિ અને રાઉન્ડ વર્મ્સ, ટેપ વર્મ્સ એઝ વેલ એઝ રાઉન્ડ વર્મ્સ, એ આંતરડામાંથી લોહીનું અભિશોષણ કરે છે. એવરેજ રીતે જોઈએ તો દિવસના ઓન એન એવરેજ ધારો કે 5 ml બ્લડ પણ લે તો એક મહિનામાં આપણું 150 ml જેટલું લોહી આ કૃમિ એબ્સોર્બ કરી લે છે, અભિશોષણ કરે છે. જો યોગ્ય ખોરાક લેવામાં ના આવે તો આ કૃમિ આપણને એનિમિયા અથવા રક્ત અલ્પતા તરફ ધકેલી દે છે. જ્યારે પણ કોઈ બાળકમાં વિશેષ કરીને લોહીનું પ્રમાણ ઓછું હોય ત્યારે એની મમ્મીને પૂછવું જોઈએ કે બાળકના દસ્તમાં કૃમિ અથવા તો જીવજીવાત હાલતી હોય છે. જો એવું હોય તો એને આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની ટ્રીટમેન્ટ કરવાની સાથે સાથે પેટના કૃમિ અથવા તો જંતુઓ માટે પણ વિશેષ કરીને તપાસ કરવી જોઈએ. એટલે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જુદા જુદા પ્રકારના રેડ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ ફોર્મેશન, આ બધા વિશે વાતચીત કર્યા પછી છેલ્લે એક વિશેષ પ્રકારનો મેસેજ, સંદેશો એક ડૉક્ટર તરીકે, એક શિક્ષક તરીકે મારે આપવાનો છે. ડોનેટ બ્લડ અનુકૂળ હોય અને ફાવતું હોય ત્યારે રક્તદાન કરો. બીજું, મેચ બ્લડ પ્રોફાઇલ બિફોર ગેટિંગ મેરિડ. લગ્ન પહેલાં પત્ની અને પતિના લોહીનો મેચિંગ કરો કે જેથી બાળકોને, આવનાર બાળકોને સિકલ સેલ એનિમિયા અથવા તો અન્ય વારસાગત લોહીના રોગો ન મળે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.